ઉજવણી કરી. મેન ઓફ ધ મેચ અને કેપ્ટન રોહિત શર્મા તેમજ શિખર ધવને કેક કટિંગ કરીને જીતની ઉજવણી કરી. હોટેલ ખાતે જ કેક કટ કરવામાં આવી અને જીતની ઉજવણી કરાઈ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી T20 મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે 8 વિકેટથી શાનદાર જીત થઈ. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ દર્શકોને ખુશખુશાલ કર્યા. સંવાદદાતા હરીન જોડાઈ ગયા છે અમારી સાથે. હરીન, જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે જીત થઈ ત્યારબાદ ઉજવણી કરવામાં આવી હતી, શું કયા પ્રકારે ઉજવણી કરવામાં આવી અને કેવો માહોલ જોવા મળ્યો હતો હોટેલની અંદર, જણાવશો? ચોક્કસ. રાજકોટ ખાતે ગઈકાલે રમાનાર T20 મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી અને જીત બાદ ભવ્ય ઉજવણી કરી હતી. કેક કાપી અને જીતની ઉજવણી છે તે હોટેલ ખાતે કરવામાં આવતી. મેન ઓફ ધ મેચ અને કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન દ્વારા કેક કાપી અને આ જીતની છે તે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા હોટેલ પરત ફરી હતી ત્યારે આ કેક કટિંગ કરી અને હોટેલની અંદર જીતની ઉજવણી કરવામાં આવી હતી. ને ખાસ કરીને જે રીતે બાંગ્લાદેશ સામે 8 વિકેટથી ભારતે શાનદાર જીત કરી હતી તેને લઈને ખૂબ દર્શકોમાં પણ ભારે ખુશીનો માહોલ છવાયો હતો અને રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા અને તેના જીતની સેલિબ્રેશન છે તે હોટેલ ખાતે કેક કટિંગ કરી અને કરવામાં આવ્યું હતું. જી જી હરીન, આભાર આપનો. જૂનાગઢના માંગરોળ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે. ઓસા ગામમાં માવઠાને કારણે પાક નષ્ટ થતા નિરાશ થયેલા ખેડૂતે 7 વીઘાનો પાક સળગાવી દીધો. ભારે મહેનત બાદ પાક તૈયાર થયેલો હતો અને જે પાક નષ્ટ થઈ જતા ખેડૂતે 7 વીઘાનું વાવેતર બાળી મૂક્યું. જિલ્લામાં માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે, જેના કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની ગઈ છે. મહા મહેનતે ખેડૂતે અહીં પાક વાવ્યો હતો, પરંતુ જે રીતે માવઠા પડ્યા તેના કારણે પાક બરબાદ થઈ ગયો ત્યારે નિરાશ અને હતાશ થઈ ગયેલા ખેડૂતે પોતાનો જ આ પાક બાળી મૂક્યો. માંગરોળના આ દ્રશ્યો છે જ્યાં નિરાશ થયેલા ખેડૂતે પોતાના જ ખેતરમાં જે પાક હતો તેને આગ ચંપી કરી દીધી. 7 વીઘા જમીનમાં ખેડૂતે પોતાનો પાક વાવ્યો હતો. ખૂબ જ આશા સાથે ખેડૂતે પોતાના પાકનું વાવેતર કર્યું હતું. પાક બનીને તૈયાર થવા જ આવ્યો અને તેવામાં જ માવઠું પડતા પાક બરબાદ થઈ ગયો અને તેના કારણે ખેડૂત નિરાશ થઈ ગયો અને આ જ નિરાશા અને હતાશામાં ખેડૂતે પોતાના પાકને બાળી મૂક્યો. માવઠાના મારથી ત્રસ્ત થયેલા ખેડૂતે પોતાનો પાક સળગાવી મૂક્યો. અને હવે વાત કરીએ લીલી પરિક્રમા વિશે. જૂનાગઢ સેન્ચ્યુરીમાં પ્રવાસીઓને દંડ સમય કરતા વહેલા પહોંચી જતા સજા વન વિભાગે આપી. યાત્રિકોને કરાવી ઉઠક બેઠક. 22 પ્રવાસીઓને 1000નો દંડ ફટકારવામાં આવ્યો હોય તેવો સમાચાર સામે આવી રહ્યા છે. સેન્ચ્યુરીમાં પ્રવાસીઓને દંડ કરવામાં આવ્યો. સમય કરતા પ્રવાસીઓ વહેલા પહોંચી જતા વન વિભાગે સજા ફટકારી. જે યાત્રિકો વહેલા પહોંચી ગયા હતા તેમને ઉઠક બેઠક કરાવવામાં આવી. 22 જેટલા પ્રવાસીઓ કે જેઓ સમય કરતા વહેલા પહોંચી ગયા હતા તેમને 1000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓના ધસારાને જોતા જ પરિક્રમા વહેલા શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક યાત્રાળુઓ એવા હતા કે જે સમય કરતા વહેલા પહોંચી ગયા હતા અને અહીં વન વિભાગ દ્વારા તમામને ઉઠક બેઠક કરાવવામાં આવી હતી, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તેમાં જોઈ શકાય છે કે જે વહેલા પ્રવાસીઓ પહોંચી ગયા હતા તેમને વન વિભાગ દ્વારા સજા આપવામાં આવી, દંડ ફટકારવામાં આવ્યો. 1000 રૂપિયા જેટલો દંડ 22 પ્રવાસીઓને અહીં ફટકારવામાં આવ્યો છે. લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે ઉત્સાહપૂર્વક અહીં આવી પહોંચ્યા હતા, પરંતુ સમય કરતા વહેલા આ પ્રવાસીઓ અહીં આવી ગયા હતા તેના કારણે વન વિભાગે તમામને સજા ફટકારી ઉઠક બેઠક કરાવવામાં આવ્યા અને 1000 રૂપિયાનો દંડ પણ આ પ્રવાસીઓને ફટકારવામાં આવ્યો. આશરે 22 જેટલા પ્રવાસીઓ એવા હતા કે જે નિશ્ચિત સમય કરતા વહેલા પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે જે રીતે પ્રવાસીઓનો ધસારો રહ્યો હતો તેને જોતા પરિક્રમા 1 દિવસ વહેલા શરૂ કરવામાં આવી. ગિરનારની અતિ પાવનકારી લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. ભાવિકોની ભીડ અને વાતાવરણને લઈને આ વખતે પરિક્રમાનો પ્રારંભ 1 દિવસ પહેલા જ કરી દેવાયો છે. ભવનાથ તેમજ પરિક્રમાના ગેટ પાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળી રહ્યા છે. લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આ અતિ કઠિન એવી લીલી પરિક્રમા ચાલીને કરે છે.
આ પરિક્રમામાં જાતે રસોઈ બનાવી બીજાને જમાડવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. અહીં આવતા ભાવિકો પોતાના હાથે રોટલો શાક બનાવે છે અને ભાવિકોને જમાડીને પુણ્યનું ભાત ભરે છે. અમે 21 વર્ષ હું અહીંયા આવું છું લીલી પરકેમમાં, તો અમારે આમાં બહુ અમને વિશ્વાસ છે, બહુ અમને શ્રદ્ધા છે બરાબર. એટલે અમે હાથે 10 જણાથી રસોઈ બનાવીને ખાઈ છીએ. બસ ગમે એવા રસ્તા છે, પાણા છે, કાકરા છે, ઢોળા છે, અમને મંજૂર છે, અમને વિશ્વાસ છે, અમને શ્રદ્ધા છે. ગરવા ગિરનારની ગોદમાં શરૂ થતી લીલી પરિક્રમા આ વખતે એક દિવસ વહેલી શરૂ થઈ છે. પરિક્રમા આમ તો દેવ દિવાળીથી પૂનમ સુધી ચાલે છે, પરંતુ છેલ્લા વર્ષોથી પરિક્રમા 2 કે 3 દિવસ વહેલી શરૂ થાય છે. આ વખતે વાવાઝોડા તેમજ વરસાદને લઈને વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે, પરંતુ ભાવિકોનો પ્રભાવ વધતા વન વિભાગે 1 દિવસ પહેલા જ પરિક્રમાના દરવાજા ખોલી નાખ્યા હતા અને જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા શરૂ થઈ હતી. વન વિભાગના મદદનીશ વન સંરક્ષક બીકે ખટાણાએ ઇટાવા ગેટ પર શ્રીફળ અને દીવો કરીને પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો. લીલી પરિક્રમામાં સૌથી વધુ આકર્ષણ દેશભરમાંથી આવતા સાધુ સંતો હોય છે. અહીં મોટી સંખ્યામાં ભગવાધારી સાધુ બાવાઓ આવે છે અને પરિક્રમા કરે છે. તેમની અવનવી વેશભૂષા ભક્તોમાં ખાસ આકર્ષણ જન્માવે છે. સાધુ સંતોના સાનિધ્યમાં ભક્તો ભજન કીર્તન કરે છે. આ વખતે પરિક્રમામાં ચલમ બાબા, ઇન્ટરનેશનલ બાબા સહિત અનેક સાધુ સંતોએ ગિરનારની ગોદમાં ધૂન ધખાવી છે. આ ગિરનાર છત્ર હે ભાઈ, આમાં અમે અંછત્ર લઈને આવ્યા હોય, આમાં કેટલા 33 કરોડ દેવતાનો વાસ હોય. સાધુ સંતો આવે, સૌ મેળો કરે, સૌને મજા આવે એવો આનંદ માણે, ચલમ પીવે, ચલમ પીવે. ચલમનું મહત્વ શું છે ભાઈ? ચલમ પીને ભજન કરવાની ચીજ છે ચલમ, તેથી સાધુને આનંદ આવે. લીલી પરિક્રમામાં દેશ વિદેશથી આવતા બાબા પોતાની આગવી શૈલીમાં શિવની સાધના કરે છે. અહીં આવેલા ઇન્ટરનેશનલ બાબાએ ભક્તોમાં ખાસું આકર્ષણ ઊભું કર્યું છે. ઇન્ટરનેશનલ બાબા પોતાની ધૂની ધખાવીને કંઈક આ રીતે દેવાધિદેવની આરાધના કરી રહ્યા છે. મીટરની આ લીલી પરિક્રમા છે, તેમાં લાખો ભક્તો આવે છે અને આ પરિક્રમાને પૂરું કરે છે. કેટલાક સાધુ સંતો પણ અહીંયા જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક અત્યારથી જે લોકો હોય છે તે આવે છે, સાધુ સંતો આવતા હોય છે. અમારી સાથે ઇન્ટરનેશનલ બાબા છે કે જે કુંભમાં ખાસ કરીને જોવા મળે છે અત્યારે અહીંયા છે, અને એમની અલગ અલગ જે ખાસિયતો છે, અલગ અલગ તેમની જે એક કહી શકાય કે તેમની જે કર્તવ્ય કરવાની અલગ જ આખી એક રીત હોય છે. ઇન્ટરનેશનલ બાબા સાથે વાત કરીશું. ચશ્મા લગાવીને બાબા બેઠા છે. ક્યા યે પરિક્રમા જો હૈ ઉસકી ક્યા મહત્વ સબસે પહેલે તો જી, યે સારે ગુજરાત મે જૂનાગઢ કે અંદર જે હમારે પરંપરા હૈ સનાતન ધર્મ કે અંદર, ઇસમે સર્વ ધર્મ મિલ કે યે લીલા પરિક્રમા કરને આતે હૈ. જે માનવ, કોઈ ભી માનવ જાતિ યહાં પે પરિક્રમા કરને આતે હૈ, જે ઉનકી મનસ્કામના ભગવાન પૂરા કરતે હૈ. બાબા જી, ઇન્ટરનેશનલ બાબા ક્યું કહા જાતા હૈ આપકો? જી, હમ લોગ છોટે સે હી બચપન સે હી હમ લોગ ફકીરી લીએ હૈ ઓર સારે દેશ વિદેશ હમ લોગ ભ્રમણ કરતે રહેતે હૈ, ધર્મ કી પ્રચાર કરતે હૈ. ઇસકે હિસાબ સે ઇન્ટરનેશનલ બાબા બોલતે હૈ, મહંત દીપક ભારતી બોલતે હૈ. યુટ્યુબ ચેનલ ભી આપકા? જી, હમારે યુટ્યુબ ચેનલ મે હૈ, જે મહંત દીપક ભારતી નામ સે, જામનગર ગુજરાત. બાબા રેબન કા ચશ્મા પહેના હૈ, કૈસા મસ્ત લગ રહા હૈ? જી, ચશ્મા બચપન સે હમારે એક શોખ હૈ ચશ્મા પહેનને કા. અચ્છા, હમ બચપન સે ચશ્મા કો હી ખૂબ પ્રેમ કરતે હૈ. ઓર કોન કોન સે યહાં પે મતલબ અલગ અલગ કમ્પ્યુટર બાબા ભી હૈ, પાયલટ બાબા ભી હૈ? જી, યહાં પે ખૂબ સંતો આયે હૈ, ખૂબ સંતો પધારે હૈ. પૂરા જૂનાગઢ, પૂરા જંગલ હમારે સંતો કા ભરેલા હુઆ હૈ, ભક્તો કા ભરા હુઆ હૈ. યહાં બહુ દાતાર ભી આયે હૈ, જે હમારે અન્ન ક્ષેત્ર દાન પણ કરતે હૈ. કોઈ કિસી કા જૈસા જો હોતા હૈ, ઉનકે મન મે શ્રદ્ધા હોતે હૈ, વો સબ સેવા મે આ જાતે હૈ યહાં પે. બિલકુલ, તો ઇન્ટરનેશનલ બાબા છે અને ક્યાંક ને ક્યાંક અનેક સંતો, અનેક ભાવિ ભક્તો આપ જે પરિક્રમા છે તેને પૂર્ણ કરવા માટે આવતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ શ્રદ્ધા સાથે જોડાયેલી આ પરિક્રમા છે. અભયારણ્યની વચ્ચેથી આ પરિક્રમા જાય છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ મુશ્કેલી ભરી આખી પરિક્રમા હોય છે. કેમેરામેન અમિત શર્મા સાથે નવીન ઝા,
ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ.